नहीं पड़े। एक वस्तु याद रख जो सारी घड़ियाल पहरी लेवाती समय सुधरी जतो न थी। गमे तेटली मोंगी ने सारी घड़ियाल पहरी लो एनाथी समय सुधरवानो नथी, समय तो सुधारवो पड़े छे। अने जेम टपकता नळ ने बंद करी दो ने पानी टपकतू बंद थई जाय एम घड़ियाल ने बंद करी देवाथी समय रोकाई जतो नथी। ए तो वही ज रह्यु छे। पण आजे तकलीफ ए छे बधाना हाथमां घड़ियाल छे पण टाइम कोईनी पासे नथी। आजे घड़ियाळ बधाना हाथमां छे पण टाइम कोईनी पासे नथी। दुनिया में जितना संशोधन वैज्ञानिकों कर्या ए बधाज समय बचावा माटे जता। पहला लोट डळवा माटे घर घंटी बे कलाके लोट डळाय, आजे तैयार लोट मळे तो बे कलाक बचवा जोईए ने। पहला पाणी भरवा माटे नदी किनारे जता ने बे कलाके भरीने पाछा आवता, आजे नळ खोलो ने पाणी आवे तो बे कलाक बचवा जोईए ने। आजे क्यांक बारगाम थी तमे अहींया आवो तो केटला महीना लागे, आजे अमेरिका थी अहींया आवो तो स्टीमर में आवता 6 महीने पहुंचता, आजे 24 कलाक में आवी जाइए छे, 6 महीना बचवा जोईए ना। जेटला पण संशोधनो कर्या छे बधा समय बचाववा माटे, पण आजना माणसनी तकलीफ जे टाइम नथी, समय नथी, पोताना जीवन ने सुधारवानो समय नथी, पोताना जीवन ने सफल बनावानो समय नथी। वी ऑलवेज थिंक अबाउट लाइफ स्टाइल, वी नेवर थिंक अबाउट लाइफ। આપણે બધા જ લાઈફ સ્ટાઇલ સુધારવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે લાઈફને ગુમાવી બેસીએ છીએ। આખી જિંદગીની એ જ વિપત્તિ છે। એક વસ્તુ યાદ રાખજો, ઊંઘના ભોગે મોંઘો પલંગ ખરીદવાની કોશિશ ન કરતા, ભૂખના ભોગે મોંઘું ભોજન લાવવાની કોશિશ ન કરતા। નહીં તો છેલ્લે 60 વર્ષ એ જ હોય કે ચાંદીનું ટાઈનની ડાઇનિંગ ટેબલ હોય પણ ઉપર તો ડાયટ ખાખરા જ પડ્યા હોય, ડોક્ટરે બધી જ ના પાડી દીધી હોય, કોઈ વસ્તુ વડવાની નથી। આપણા દેશની તકલીફ જ એ છે, જે ખરીદી શકે છે ઉપાડી શકતો નથી, અને જે ઉપાડી શકે છે ખરીદી શકતો નથી। ખાંડની બોરી જે ખરીદી શકે છે ઉપાડી શકતો નથી, અને જે ઉપાડે છે એ બિચારો આખી ખરીદી શકતો નથી। મૂળ વાત એ જ છે, જીવનના અંતમાં કોઈ પૂછે કે શું મેળવ્યું, તો કે ઘર ખરીદ્યું અને મોંઘી મોંઘી વસ્તુ જે જુદી જુદી દુકાને પડી હતી એ બધી ખરીદી અને આ એક ઘરમાં ભેગી કરી। શું જીવનનું લક્ષ્ય આ જ છે? જીવનના અંત સમયમાં શું મેળવ્યું, શું જવાબ આપશો? અંત ઘડી આવે શું સાથે આવવાનું છે? જો આ તકલીફ જ એ છે, ભગવાનની રચના જ એવી છે, માણસ પૈસા માટે પાપ કરે, આખી જિંદગી ખીસું ભરવા માટે દોડતો રહે, પણ જન્મે ત્યારે એ કપડામાં ખીસું ન હોય, મરે ત્યારે કફનમાં પણ ખીસું ન હોય, અને આખી જિંદગી ખીસું ભરવા માટે દોડતો રહે। પૈસા માટે પાપ કરે ને માણસ મરી જાય, પૈસા રહી જાય ને પાપ ભેગા આવે। ભગવાનની રચના કેવી છે? પૈસા માટે પાપ કર્યા પણ જે મેળવ્યું એ રહી ગયું, અને જે કર્યું એ બધું જ ભેગું આવ્યું। આ જ જગતનું સમીકરણો છે, આના જ ઉત્તરો ગોતવાના છે કે આ જીવન શા માટે છે, કઈ દિશામાં હોવું જોઈએ। મેળવવી છે બધાને શાંતિ, અને શાંતિ મેળવવા માટે આજનો સમાજ અશાંત બન્યો છે। બધા જ શાંતિ મેળવવા ઈચ્છે છે અને એના માટે ટેન્શનમાં ફરે છે। આટલા ટેન્શનમાં કેમ છો કે સુખ અને શાંતિ માટે? હવે શાંતિ માટે જ જ્યારે સમાજ અશાંત હોય કેમ મેળવ? એક એક વ્યક્તિએ ભારે તપ કર્યું, અને એટલું ભારે તપ કર્યું પરમાત્મા લક્ષ્મીજી સાથે પ્રગટ થઈ ગયા, અને પરમાત્માએ કહ્યું કે માંગ, તું જે માંગે તે આપી દઈશ। લક્ષ્મીજીએ ધીમે રહીને હાથ દબાવ્યો, અરે કોઈ માણસને એમ કહેવાય કે જે માંગે આપી દઈશ? બધું જ લઈ લેશે ને પછી આપની સામે જોશે નહીં આ। પ્રભુ કે ના, એને માંગી લેવા દો। પ્રભુએ કહ્યું જે માંગીશ તે આપીશ, અને પેલા એ તો ખિસ્સામાંથી લાંબુ લિસ્ટ કાઢ્યું, પર પ્રભુને આપ્યું। પ્રભુએ એક મોટો થેલો લીધો અને જે જે માંગ્યું હતું બધું ભરી દીધું। લક્ષ્મીજી કહે પણ પ્રભુ આપને બધું આપી દેશો તો આપની સામે વળીને જોશે નહીં? પ્રભુ કે ચિંતા ન કરીશ, કરશો। બધું ભરીને આપ્યું ને પેલો તો વળીને પીઠ દઈને જવા લાગ્યો, વળીને જોતોય નથી। અને લક્ષ્મીજીએ કહ્યું, જો મેં આપને કહ્યું હતું ને આ વળીને આપની સામે જોશે નહીં? પ્રભુએ કહ્યું, ચિંતા ન કરો, મેં બધું જ ભરી દીધું છે પણ શાંતિ મારી પાસે રાખી લીધી છે, એટલે એક દિવસ એને શોધતો શોધતો એ મારી પાસે ચોક્કસ આવશે।
तमेव शरणम गच्छ सर्व भावेन भारत तत्प्रसादात पराम शांति। માણસ મરી જાય કોઈની શ્રદ્ધાંજલિ સભામાં તમે જાઓ, ક્યારે એમ સાંભળ્યું કે પ્રભુ શેઠજી ગુજરી ગયા, એમને ગાડીઓનો બહુ શોખ હતો, એ જ્યાં હોય ત્યાં એને નવી ને નવી ગાડી આપજો, ક્યારે સાંભળ્યું શ્રદ્ધાંજલિ સભામાં? શેઠજીને મોબાઈલનો બહુ શોખ હતો, પ્રભુ એ જ્યાં હોય ત્યાં લેટેસ્ટ કેમેરા વાળો મોબાઈલ આપજો। શેઠજીને કપડાઓનો, બ્રાન્ડેડ કપડાઓનો બહુ શોખ, પ્રભુ એ જ્યાં હોય ત્યાં એને બ્રાન્ડેડ કપડા આપજો। ક્યારે પણ કોઈની પણ શ્રદ્ધાંજલિ સભામાં સાંભળ્યું? શું સાંભળીએ છે? પ્રભુ એ જ્યાં હોય ત્યાં એને શાંતિ આપજો।